ધોરણ 10 ની અંદર અંગ્રેજીના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. આપણે આના પહેલાના વિડિયો લેક્ચરમાં ઇનડાયરેક્ટ સ્પીચની અંદર વિધાન વાક્યોનો ઇનડાયરેક્ટ સ્પીચ કરતા આપણે શીખેલા હતા. આની પહેલાના વિડિયો લેક્ચરમાં આપણે જોયું કે સૌથી પહેલો વિડિયો લેક્ચર હતો જે ઇનડાયરેક્ટ સ્પીચનો, એની અંદર ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય એની પ્રાથમિક માહિતી મેં તમને આપી હતી. ત્યારબાદ પછીનો જે વિડિયો લેક્ચર હતો એમાં આપણે સર્વનામોના ફેરફાર, કાળ પરિવર્તનનો ફેરફાર અને સમય સૂચક શબ્દોનો ફેરફાર એના વિશેની આપણે ચર્ચા કરી હતી. આજે પછીની આ ત્રીજો વિડીયો લેક્ચર જે આપણે હતો એની અંદર આપણે વિધાન વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ એના વિશે આપણે ચર્ચા કરી હતી. આજે આપણે પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ આપણે શીખવાના છીએ. સૌથી પહેલા ફરીવાર કહું છું, આજનો વિડીયો લેક્ચર આપણો એ પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ, એટલે કે પ્રશ્નાર્થ વાક્યો બે પ્રકારના હોય છે, એક તો ડબલ્યુએચ પ્રશ્ન અને નોન ડબલ્યુએચ પ્રશ્ન. તો આજે આપણે પ્રશ્નાર્થ વાક્યની અંદર ડબલ્યુએચ પ્રશ્નાર્થ વિશેની ચર્ચા કરવાના છીએ. ડબલ્યુએચ પ્રશ્નાર્થ વિશેની ચર્ચામાં એક વસ્તુ આપણે જે શીખવાની છે એ ખાસ એ છે કે સૌથી પહેલા આપણે વિધાન વાક્ય બનાવતા શીખવાનું છે અને વિધાન વાક્ય ઉપરથી આપણે એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતા શીખવાનું છે. તો સૌથી પહેલા હેડિંગમાં આપણે લખશું કે ડબલ્યુએચ પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ. તો સૌથી પહેલા આપણે લખીએ છીએ પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ, એની અંદર કૌંસ માટે ડબલ્યુએચ ક્વેશ્ચન્સ. એટલે કે હવે તમે જે છે એ જાણો છો કે ડબલ્યુએચ ક્વેશ્ચન્સ એટલે કે ડબલ્યુએચ પ્રકારના જે વાક્યો છે એની આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આજે ચર્ચા કરવાના છીએ. પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટમાં બે વસ્તુ છે, એક તો ડબલ્યુએચ પ્રશ્ન એટલે કે વોટ, વેર, વેન, વિલ, હાઉ મેની, હાઉ મચ, બરોબર, હુ વગેરેથી આપણે જે ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ એ, અને એક પ્રશ્નાર્થ વાક્ય એવું છે કે જેમાં આપણે એમ કહીએ કે ભાઈ નોન ડબલ્યુએચ એટલે કેવું, તો કે સહાયકારક ક્રિયાપદની મદદથી જે ઇનડાયરેક્ટ સ્પીચ બને એને આપણે નોન ડબલ્યુએચ ઇનડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. જેમ કે હું તમને એમ કહું કે ડુ કે ડઝ કે ડીડથી વાક્યની પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થતી હોય, એવી રીતે હેવેઝથી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થતી હોય, હેડથી થતી હોય, એમિઝાર, વોઝવેર, સેલવિલ વગેરે જે શબ્દો છે એનાથી જે કાંઈ પ્રશ્નાર્થ વાક્ય શરૂ થાય એને આપણે નોન ડબલ્યુએચ પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. તો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે પ્રશ્નાર્થ વાક્યોની અંદર બે પ્રકાર છે, તો ડબલ્યુએચ પ્રશ્નાર્થ અને નોન ડબલ્યુએચ પ્રશ્નાર્થ. આજના વિડિયો લેક્ચરની અંદર આજે આપણે પ્રશ્નાર્થ વાક્યોનું ઇન્ડેક્સ શીખશું, પણ માત્ર ને માત્ર ડબલ્યુએચ પ્રશ્ન પ્રકારના એટલે કે ડબલ્યુએચ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ આપણે શીખવા માટે જઈ રહ્યા છીએ. એક વસ્તુ જે છે એ ખાસ છે, હવે એની અંદર આપણો પહેલો નિયમ છે કે ડબલ્યુએચ પ્રશ્નાર્થ વાક્ય જે છે એ કોને કહેવાય, તો કે સૌથી પહેલા ડબલ્યુએચ પ્રકારના જે શબ્દો કે વાક્યથી જે કાંઈ શરૂઆત થતી હોય એવા વાક્યને આપણે ડબલ્યુએચ પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય કહી શકીએ, બરોબર. તો એની અંદરનો પહેલો મુદ્દો રિપોર્ટિંગ વર્બનો છે કે ભાઈ રિપોર્ટિંગ વર્બ એ જે છે એની વાત કરીએ આપણે, તો એ પહેલાં હું તમને નોંધ લખાવું છું કે આ પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ડબલ્યુએચ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યમાં આ પ્રકારના પ્રશ્ન વાક્યોમાં આ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યોમાં આ પ્રકારના જે કંઈ પ્રશ્નાર્થ વાક્યો છે એમાં જે છે પ્રશ્નાર્થ શબ્દ તરીકે પ્રશ્નાર્થ શબ્દ તરીકે વાય છે, વોટ છે જે તમે જાણો છો, હું બરોબર, તો આવી રીતે જે ડબલ્યુએચ પ્રકારના પ્રશ્નો છે જેમ કે વાર, વુમ, વુઝ, વોટ, વેર, બરોબર, પછી ઓકે જે છે એ વેન, ઉપરાંત તમે જાણો છો કે હાઉ મેની અને હાઉ મચ જેવા શબ્દો પણ આપણે આની અંદર આનો ઉપયોગ આપણે જે છે ડબલ્યુએચમાં કરીએ
પછી હાઉ મેની પછી હાઉ મચ તો આવી રીતે વાય હુમ હુઝ વોટ વેર વેન હાઉ મેની હાઉ મચ હુ વગેરે જેવા જે કંઈ શબ્દો છે એનો સમાવેશ પ્રશ્નાર્થમાં થાય છે પણ ડબલ્યુએચ પ્રકારના પ્રશ્નાર્થમાં થાય છે આ નામ બહુ મહત્વની છે કે ઇનડાયરેક્ટ સ્પીચ એ તો બરોબર છે ઘર આપણે પ્રશ્નાર્થ વાક્ય જે છે એનો ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ છીએ પણ પ્રશ્નાર્થમાં ખાસ ધ્યાન રાખવાનું કે આપેલું વાક્ય એ ડબલ્યુએચ પ્રશ્નાર્થ છે કે નોન ડબલ્યુએચ પ્રશ્નાર્થ જો ડબલ્યુએચ પ્રશ્નાર્થ હોય તો એના નિયમો અલગ છે અને જો નોન ડબલ્યુએચ પ્રશ્નાર્થ હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવાના નિયમો અલગ છે તો ડબલ્યુએચ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો જે છે એમાં પ્રશ્નાર્થ શબ્દ તરીકે એક તો વાય હું હુઝ વોટ વેર વેન હાઉ મેની હાઉ મચ હુ વગેરે જેવા શબ્દોથી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થાય છે પરિવાર પ્રશ્નાર્થ વાક્યો ડબલ્યુએચ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યોમાં પ્રશ્નાર્થ શબ્દ તરીકે why, whom, whose, what, where, when, how many, how much, કેવું આવા વગેરે જેવા શબ્દોથી એની શરૂઆત થાય છે ડબલ્યુએચ પ્રકારના પ્રશ્નો આ વાક્યો પે હવે જે છે રિપોર્ટિંગ વર્બની વાત છે કે આ પ્રકારના જે વાક્યો છે એમાં રિપોર્ટિંગ વર્બ તરીકે આ શબ્દ આવે છે તો નિયમ નંબર 1 શું તો કે રિપોર્ટિંગ વર્બ તરીકે આ શબ્દ મૂક રિપોર્ટિંગ વર્બમાં જેમ બોલનાર અને સાંભળનારની વચ્ચે વિધાન વાક્યની અંદર આપણે ટોલ્ડ મૂકતા હતા એમ રિપોર્ટિંગ વર્બ તરીકે સાંભળનાર અને બોલનારની વચ્ચે અહીંયા પ્રશ્નાર્થમાં ડબલ્યુએચમાં આપણે આસ્કડ મૂકીએ છીએ આ નિયમ પહેલો સેકન્ડ બીજો નિયમ કે ડબલ્યુએચ પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય હોય ડબલ્યુએચ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યમાં સંયોજક તરીકે જે તે ડબલ્યુએચ શબ્દ જ આવે છે પ્રશ્નાર્થ જે છે ડબલ્યુએચ પ્રકારના પ્રશ્નાર્થમાં સંયોજક તરીકે જે તે આપણે ઉપમાન લખીએ છીએ કે સંયોજક તરીકે જે તે ડબલ્યુએચ જે તે ડબલ્યુએચ શબ્દ જે તે ડબલ્યુએચ શબ્દ આવે છે અહીંયા ખાસ ધ્યાન એક ટૂંકું અને સરળ વાત કે સંયોજક તરીકે જે તે ડબલ્યુએચ શબ્દ આવે છે સંયોજક તરીકે જે તે ડબલ્યુએચ શબ્દ એટલે કે તો કે ડાયરેક્ટ વાક્યની અંદર ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં જો વેન હોય તો ઇનડાયરેક્ટમાં સંયોજક તરીકે આપણે વેન મૂકવું પડે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં સંયોજક તરીકે વોટ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યમાં સંયોજક તરીકે આપણે વોટ મૂકવું પડે એવી રીતે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં હાઉ મેનીથી શરૂઆત થઈ હોય તો એનું જ્યારે તમે ઇનડાયરેક્ટ સ્પીચ કરો ત્યારે આપણે જે છે એ હાઉ મેનીથી એની સંયોજકની શરૂઆત કરવી પડે અહીંયા એક વસ્તુ જે છે એ બહુ મહત્વની છે અને એ વસ્તુ જે છે એ એમ કહેવા માંગે છે કે જે ડબલ્યુએચ શબ્દ જે તે ડબલ્યુએચ શબ્દ જે આપેલો છે એ જ જે ડબલ્યુએચ શબ્દ આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર સંયોજક તરીકે મૂકવાનો છે એટલે કે વાક્યને આપણે જે તે ડબલ્યુએચ શબ્દ વડે જોડવાના છીએ વાક્યને આપણે જે તે ડબલ્યુએચ શબ્દ વડે જોડવાના છીએ આ સેકન્ડ બીજો ત્રીજી વાત જે છે એ છે કે સર્વનામમાં ફેરફાર કરીએ છીએ ઉપરાંત જે કંઈ કાળદર્શક શબ્દોનો ફેરફાર કરીએ છીએ એ બધું તો આપણે કરવાનું જ છે સમય સૂચક શબ્દોનો ફેરફાર છે આ બધા જે નિયમો છે એ તો આપણે તમે જુઓ છો કે એ બધા નિયમોમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી તો એક વસ્તુ ખાસ યાદ રાખજો બીજું કે અહીંયા વાક્યને આપણે વિધાનમાં ફેરવી અને પછી એનું જે છે એ ઇનડાયરેક્ટ સ્પીચ કરશું ફરીવાર કહું છું કે આપેલું જે પ્રશ્નાર્થ વાક્ય છે એને સૌથી પહેલા આપણે વિધાન વાક્યમાં એનું રૂપાંતર કરશું અને પછી આપણે એનું જે છે એ ઇનડાયરેક્ટ સ્પીચ કરશું વિધાન વાક્યમાં આપણે શું કરતા હતા તો કે વિધાન વાક્યમાં કોઈ એક વાક્ય આપેલું અને ડાયરેક્ટ આપણે જે છે એ સીધો એનો જવાબમાં આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરી નાખતા હતા પરંતુ અહીંયા એવું નથી કરવાનું અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે એનું પહેલા આપણે એક વિધાન વાક્ય બનાવવાનું છે અને વિધાન વાક્ય જે આપણે બનાવ્યું છે એનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ આપણે કરવાના છીએ આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો
હવે એવી રીતે આપણે જે નિયમ નંબર 3 છે એની વાત કરો કે પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ વાક્યને પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવી ઇનડાયરેક્ટ સ્પીચ કરો અહીંયા ખાસ ધ્યાન આપજો એક સૂચના છે કે પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવી અને ત્યારબાદ તેમનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવું ડાયરેક્ટ પ્રશ્નાર્થ વાક્ય જે છે એનો સીધે સીધો જવાબ લખી નથી નાખવાનો પ્રશ્નાર્થ વાક્યને પહેલા આપણે મનમાં વિધાનમાં ફેરવી નાખવાનું અને તેનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવું ઇનડાયરેક્ટ સ્પીચ આવડતા પહેલા આપણે કશું ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા કાળ આવડવા જરૂરી છે અહીંયા જો કાળ તમને નહીં આવડે તો ઇનડાયરેક્ટ સ્પીચ હતા અથવા તો કાળને ઓળખવામાં તમને પૂરેપૂરી તકલીફ પડશે તો કાળ ઓળખવા એ જરૂરી છે ચોથું છે એક તો કે સર્વનામાનો ફેરફાર કરવો સર્વનામાનો ફેરફાર પાંચમું જે છે એ કાળમાં ફેરફાર પાંચમું છે કાળમાં ફેરફાર છઠ્ઠું જે છે એ જે છઠ્ઠું શબ્દ છે એ નિયંત્રણનો સમય સૂચક શબ્દોમાં ફેરફાર સમય સૂચક શબ્દોમાં ફેરફાર કરો સમય સૂચક શબ્દોમાં ફેરફાર કરો અને સાતમો નિયમ જે છે એ સાતમા નિયમમાં પ્રશ્નાર્થ ચિહ્ન પ્રશ્નાર્થ ચિહ્ન દૂર કરી પ્રશ્નાર્થ ચિહ્ન દૂર કરી પૂર્ણ વિરામ અથવા તો પ્રશ્નાર્થ ચિહ્ન દૂર કરો દૂર કરવું વસ્તુ ખાસ છે કે વિધાન વાક્યમાં આપણે પૂર્ણ વિરામ મૂકીએ છીએ તો એવી રીતે અહીંયા પ્રશ્નાર્થ જે છે એ દૂર કરવાનું છે હવે કે જે સેન્ટેન્સ છે એ આપણે અહીંયા સૌથી પહેલા જે છે એ તમને શીખવાડતા જે છે એની પ્રેક્ટિસ કરતા શીખવાનું છે તો અહીંયા દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન આપશે કે અહીંયા સર જે છે એ કઈ રીતે પ્રશ્નાર્થ વાક્ય જે છે ડબલ એચ પ્રકારનું એનું કઈ રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં એનું ફેરફાર કરે છે તો સૌથી પહેલા બિના સેડ ટુ મી એવું છે બિના સેડ ટુ મી પછી અલ્પવિરામ છે અને ડબલ કોમા છે બિના સેડ ટુ મી અલ્પવિરામ ડબલ કોમા વોટ આર યુ જે વોટ ડીડ સી વોન્ટ વોટ ડીડ સી વોન્ટ વોટ ડીડ સી આવું એક વાક્ય અહીંયા ડબલ એચ પ્રકારના પ્રશ્નાર્થનું આપેલું છે કે બિના સેડ ટુ મી વોટ ડીડ સી વોન્ટ અહીંયા તમે જોવો કે અહીંયા અંતમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે ડબલ કોમા પૂરા થાય છે સૌથી પહેલા અહીંયા આપણે જે છે એ ડબલ કોમામાં આપેલું વાક્ય એટલે કે આ વાક્ય જે છે ઇમ્પોર્ટન્ટ સ્પીચનું વાક્ય એને આપણે વિધાન વાક્યમાં ફેરવશું તો વોટ ડીડ સી વોન્ટ એનું વિધાન વાક્ય આપણે મનમાં બનાવ્યું તો સૌથી પહેલા હું એ કામ અહીંયા રફ કામ કરું છું ખાસ ધ્યાન રાખજો અહીંયા રફ કામ મનમાં તમારે નક્કી કરવાનું અત્યારે હું તમને શીખવાડું છું એટલા માટે અહીંયા રફ કામ એવો શબ્દ લખું છું જો એક વસ્તુ છે વોટ ડીડ સી વોન્ટ અહીંયા ડીડ આપેલું છે એટલે એનો મતલબ એમ વાક્ય પ્રશ્નાર્થ ખરું પણ સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ છે ફરીવાર પ્રશ્નાર્થ વાક્ય તો છે પ્રશ્નચિહ્ન છે પરંતુ સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય છે કેમ ખબર પડી તો કે ડીડ આપેલું છે જો ડૂડઝ આપેલું હોય તો સાદો વર્તમાનકાળ કહેવાય ડીડ આપેલું છે એટલે સાદા ભૂતકાળનું વાક્ય છે હવે સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના સાદા ભૂતકાળની વિધાનની વાક્ય રચના શું છે તો કે સૌથી પહેલા કરતા અહીંયા કરતા કોણ છે તો કે સી એટલે કે સી સૌથી પહેલા કરતા કોણ છે તો કે સી એટલા માટે આપણે અહીંયા સી મૂકેલું છે હવે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અહીંયા ક્રિયાપદ કયું છે અહીંયા ક્રિયાપદ છે વોન્ટ તો વોન્ટનું ભૂતકાળનું રૂપ એ વોન્ટેડ શું થાય વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ થાય
અને જે છે એ આપણે કર્મ પણ અહીંયા કર્મ આપેલું નથી અહીંયા કર્મ આપેલું નથી એનો મતલબ એ કે અહીંયા વાક્ય પૂર્ણ થઈ ગયું છે અહીંયા હું પ્રશ્નાર્થ ચિહ્ન મૂકું તો ચાલશે નહીં ચાલે એટલા માટે કે પ્રશ્નાર્થ માંથી મેં વિધાન બનાવ્યું અહીંયા જો આ જે છે આ ક્રિયા જે છે એ પ્રશ્નાર્થ માંથી વિધાન બનાવવાની ક્રિયા છે પ્રશ્નાર્થ માંથી વિધાન બનાવવાની ક્રિયા છે તો અહીંયા પ્રશ્નાર્થ વાક્યમાંથી મેં વિધાન વાક્ય જે છે એ બનાવ્યું છે તો હવે હું અહીંયા આન્સર એટલે કે જવાબ છે એ તમને શીખવાડું છું જો સૌથી પહેલા સેઇ ટુ નું આપણે શું કરવાનું છે તો કે આસ્ક્ડ કરવાનું છે તો સેઇ ટુ નું આસ્ક્ડ આપણે કરીએ તો બિના આસ્ક્ડ મી બિના આસ્ક્ડ મી હવે અહીંયા સંયોજક આપણે મૂકવાનું છે અહીંયા સંયોજક મૂકવાનું છે એમાં એમ છે કે સંયોજક તરીકે જે તે ડબલ્યુ એ શબ્દ આવે છે અહીંયા કયો ડબલ્યુ એ શબ્દ છે તો કે વોટ તો આપણે વોટ મૂકવું પડે અહીંયા જો વેર હોટ તો આપણે અહીંયા વેર મૂકવું અહીંયા હાઉ મેની હોટ તો અહીંયા આપણે હાઉ મેની મૂકવું અહીંયા જે છે એ હુઝ હોટ તો અહીંયા હુઝ મૂકવું અહીંયા વાય હોટ તો અહીંયા આપણે વાય મૂકવું જે શબ્દ ડાયરેક્ટ સ્પીચમાં આપેલો છે એ શબ્દ આપણે સંયોજક તરીકે ઇનડાયરેક્ટ સ્પીચમાં મૂકવાનો છે તો એટલી વસ્તુ તમને ખાસ સમજાઈ ગઈ હવે આ થયું સંયોજક હવે ત્યારબાદ જે છે એ આપણે વાક્યને જે છે એ સર્વનામ બોલશું સર્વનામમાં ફેરફાર વિધાન વાક્ય તો આપણે બનાવી દીધું સર્વનામ અહીંયા સર્વનામ શું છે તો કે સી કારણ કે વિનાયે મને કહ્યું કે તેની ત્રીજો પુરુષ છે સી છે એ ત્રીજો પુરુષ ત્રીજો પુરુષમાં આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા નથી જો ફરીવાર કહું છું પ્રથમ પુરુષ હોય તો બોલનાર પ્રમાણે ફેરવવા બીજો પુરુષ હોય તો સાંભળનાર પ્રમાણે ફેરવવા અને ત્રીજો પુરુષ હોય તો કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો નહીં એટલે કે આ સી છે એમ સી મૂકું છું હવે સી અને કોન્ટેન્ટ વાક્યો પાછું તો કે સાદો ભૂતકાળ સી અને કોન્ટેન્ટ એટલે સાદો ભૂતકાળ સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળમાં એનું રૂપાંતર કરવું પડે તો પૂર્ણ ભૂતકાળ છે તો આવું વાક્ય બિના આસ્ક્ડ મી વોટ સી હેડ વોન્ટેડ બિના આસ્ક્ડ મી વોટ સી હેડ વોન્ટેડ અહીંયા આપણે આસ્ક્ડ કર્યું છે રિપોર્ટિંગ કર્મનો પહેલો ફેરફાર અહીંયા તમે જોતા જાઓ બીજું છે ડબલ્યુ એચ શબ્દ એટલે કે આ તો બીજો ફેરફાર ત્રીજો ફેરફાર છે પ્રશ્નાર્થ વાક્યને વિધાનમાં ફેરવવું તો અહીંયા મેં જે રસ્તા કર્યું છે ફેરફાર જે છે એ ક્રમમાં પ્રચારી છે અને છેલ્લું છે સમય સૂચક શબ્દોમાં ફેરફાર અહીંયા સમય સૂચક શબ્દો નથી કે જો કંઈક બીજો લાસ્ટ ડે કે યેસ્ટરડે તો આપણે એનું રૂપાંતર કરવું એટલે છે ને અને પ્રશ્નાર્થ ચિહ્ન દૂર કરવું અહીંયા મેં પ્રશ્નાર્થ ચિહ્ન જે છે એ દૂર કરેલું છે એટલે કે વિધાન વાક્ય બનાવેલું છે તો એક વસ્તુ ખાસ ધ્યાન કે રિપોર્ટિંગ વર્ગમાં આ સ્થળ કરવાનું છે ડબલ્યુ એચ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યોની અંદર અને ઉપરાંત જે છે એ વાક્ય પ્રશ્નાર્થ વાક્યને વિધાનમાં ફેરવી પ્રશ્નાચિહ્ન દૂર કરી અને આપણે વાક્ય બનાવવાનું છે તો અહીંયા મેં તમને જે પહેલું વાક્ય શીખવાડ્યું છે એ પહેલું વાક્ય ખાસ ધ્યાન રાખજો કે દરેક વિદ્યાર્થી મિત્રોએ જોવાનું છે
કે આપણે અહીંયા જે છે એ સમજાવેલી વસ્તુ દરેકે યાદ રાખવાની છે. વાક્ય નંબર 2 આપણે જોઈએ. બીજું વાક્ય જે છે એની વાત કરીએ ઇલેક્ટ્રિક સ્વિચમાં, તો હવે હું નિયમને ભૂસી નાખું જેથી તમને વાક્ય સમજવામાં અને એનું પ્રશ્ન ઇલેક્ટ્રિક સ્વિચ બનાવવામાં સરળતા રહે. તો સેકન્ડ વાક્ય એટલે કે બીજું વાક્ય જે છે એની આપણે ચર્ચા કરીએ. તો બીજા વાક્યમાં એક ઉદાહરણ આપણે લઈએ કે યુ સેડ ટુ પ્રિયા. ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર છે વાક્ય. વોટ આર યુ રીડિંગ નાઉ? વોટ આર યુ રીડિંગ નાઉ? વોટ આર યુ રીડિંગ નાઉ? અહીંયા કોમા પૂરા, બરાબર. અહીંયા જે છે આન્સર જરૂરી આપણે છોડી દઈશું. ત્રીજું જે છે એ વાક્યની આપણે વાત કરીએ. તો ત્રીજા વાક્યની અંદર જે છે એ ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ. એની અંદર આપણે એવું કહી શકીએ કે પ્રશ્નાર્થમાં એક ઉદાહરણ આપણું જાણીતું છે એ આપણે લખીએ છીએ. એની અંદર એક ઉદાહરણ છે, આઈ સેડ ટુ માય ફ્રેન્ડ, બરોબર. આઈ સેડ ટુ માય ફ્રેન્ડ, વાય હેવ યુ પ્લક ધ ફ્લાવર? અહીંયા આપણે બે વાક્ય છે જેમાં ખાસ ધ્યાન આપજો. સૌથી પહેલા સેડ ટુ આસ્ક કરશું એટલે યુ આસ્ક પ્રિયા. નિયમ પેલો છે રિપોર્ટિંગ વર્બનું આસ્ક કરવું, તો અહીંયા સેડ ટુ નું મેં આસ્ક કર્યું, આ પેલો નિયમ પૂરો. બીજો નિયમ એવો છે કે સંયોજક તરીકે જે શબ્દ હોય એ મૂકવો. અહીંયા વોટ છે તો વોટ, અહીંયા વાય લખવું હોય તો અહીંયા હું વોટ મૂકું છું. નિયમ નંબર 2 નું નામ પૂરું. નિયમ નંબર 3, સર્વનામ અથવા વાક્ય જે છે પ્રશ્નાર્થ વાક્યના વિધાનમાં ફેરવો. તો વોટ આર યુ રીડિંગ નાઉ એનું વિધાન કેમ બને? તો કે યુ આર રીડિંગ નાઉ, યુ આર રીડિંગ નાઉ, આવું એનું વિધાન બને છે. જો ખાસ ધ્યાન આપજો, યુ આર રીડિંગ નાઉ એવું બને છે. વિધાન કહેવા દઉં છું વોટ આર યુ રીડિંગ નાઉ, તો અહીંયા એમિઝાર અને એમિઝાર અને એનજી હોય એ ચાલુ વર્તમાન કાળ કહેવાય. એમિઝાર વત્તા એનજી એને આપણે ચાલુ વર્તમાન કાળ તરીકે ઓળખી શકીએ. એમિઝાર વત્તા એનજી એટલે કે ચાલુ વર્તમાન કાળ. તો એની અંદર જે છે એ આપણે એમિઝાર વત્તા એનજી વાળો વાક્ય, પછી એમિઝાર, પછી આઈએનજી અને અન્ય શબ્દ. તો હવે અહીંયા જે છે એ યુ સેડ ટુ પ્રિયા એટલે તમે પ્રિયાને કહ્યું, શું કીધું, વોટ આર યુ રીડિંગ નાઉ, અત્યારે તમે શું વાંચો છો, તમે એટલે કે અહીંયા પ્રિયા. જો યુ સેડ ટુ પ્રિયા, તમે પ્રિયાને પૂછ્યું વોટ આર યુ રીડિંગ નાઉ, અત્યારે તું શું વાંચી રહી છે, તો તું તો એટલે અહીંયા પ્રિયા. તો એના માટે યુની વિભક્તિ આપણે કઈ થઈ ગઈ? તો કે અહીંયા પ્રિયા સાંભળવાનું છે સી. તો વોટ સી, અહીંયા ખાસ ધ્યાન આપજો, વોટ સી જે છે એની વિભક્તિ થઈ ગઈ. હવે એમિઝારમાંથી એમિઝારમાં આપણે ઘોષવેર કરવું, એવું આપણે નિયમમાં કીધું હતું કોષ્ટકમાં બીજા વિડીયો લેક્ચર, કે એમિઝારનું ઘોષવેર કરવું. તો એમ અને ઇઝ નું ઘોષ થતું હોય તો આર નું વેર થતું હોય, પણ અહીંયા આપણે જે છે આર નું વેર કરવાનું નથી. ખાસ ધ્યાન આપજો, એમિઝાર હોય એનું આપણે ઘોષવેર કરવાનું હોય તો ઘણા વિદ્યાર્થી એમ કે સાહેબ ઇઝ નું ઘોષ થાય અને આર નું વેર થાય, પણ અહીંયા આપણે કરતા મુજબ મૂકવાનું છે. કરતા કોણ છે? તો કે સી, એસ એચ ઈ સી, સી કરતા હોય તો સી સાથે એકવચન નું રૂપ એટલે કે વોઝ આવે છે, વેર આવતું નથી. ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થાય કે આરનું બહુવચન, આરનું ભૂતકાળ વેર થાય, આરનું ભૂતકાળ શું થાય, વેર થાય. સાચું છે, પરંતુ અહીંયા આપણે કર્તાને સર્વનામને જોઈને આપણે વોઝ વેર મૂકવાનું છે. સર્વનામને જોઈને આપણે વોઝ વેર મૂકવાનું છે. તો વોઝ, પછી રીડિંગનું રીડિંગ, અને નાવ શબ્દ જે છે નાવનું આપણે ધ્યાન કરશું. નાવનું આપણે શું કરશું? ધ્યાન. અહીંયા પૂર્ણ વિરામ. ફરી વાર કહું છું, અહીંયા આખું વાક્યમાં ખાસ ધ્યાન, સેડનું આસ્ક્ડ કર્યું એટલે ફેરફાર નંબર 1, રિપોર્ટિંગ વર્બનો ફેરફાર, પછી સંયોજક તરીકે વોટ મૂકવું
નંબર 2 પછી સી એટલે કે યુ નું તમે સી લઈ લો સર્વનામમાં ફેરફાર કર્યો કહેવાય નિયમ નંબર 3 ચોથો નિયમ એ કાળ પરિવર્તન કર્યું એટલે કે આર રીડિંગ નું વોસ રીડિંગ આર રીડિંગ નું વોસ રીડિંગ નિયમ નંબર 4 પાંચમો નિયમ છે કે સમય સૂચક શબ્દોનો ફેરફાર કરવો એ નામ હતું કે ધેન એ સમય સૂચક શબ્દોનો ફેરફાર કર્યો કહેવાય નામ નું ધેન એ સમય સૂચક શબ્દોનો ફેરફાર કર્યો કહેવાય છઠ્ઠો નિયમ હતો પ્રશ્નાંચિહ્ન કરી વિધાન બનાવવું અહીંયા વિધાન બનાવ્યું છે અને સાતમો નિયમ છે કે વાક્યને વિધાનમાં ફેરવવું તો વાક્ય ઓલરેડી આપણે વિધાનમાં લઈ લીધું છે તો આવી રીતે આપણે જે છે એ ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ અને એ પણ માત્ર ને માત્ર પ્રશ્નાર્થ વાક્ય પણ કેવા તો કે ડબલ્યુએચ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યોની વાત છે નોન ડબલ્યુએચની વાત થતી નથી હવે ક્યાં પછી જે ઉદાહરણ છે એની વાત છે આઈ સેડ ટુ હું આસ્ક કરું છું આઈ આસ્ક માય ફ્રેન્ડ આઈ આસ્ક માય ફ્રેન્ડ નિયમ નંબર પહેલો રિપોર્ટિંગ વર્બનું આસ્ક કરું તો મેં જે સેડ ટુ છે એનું મેં આસ્ક અહીંયા કરેલું છે સેડ ટુ મેં આસ્ક કર્યું છે નિયમ નંબર બે જે તે ડબલ્યુ શબ્દ સંયોજક તરીકે મૂકો અહીંયા વોટ હતું તો વોટ મૂકેલું છે અહીંયા વાય છે તો વાય મૂકું તો વાય એ સંયોજક આપણે મૂકેલું છે તો આઈ આસ્ક માય ફ્રેન્ડ વાય આટલું થઈ ગયું કમ્પ્લીટ હવે આપેલું વાક્ય જે છે એનું વિધાન બનાવો હેવ યુ પ્લક ધ ફ્લાવર્સ તો એનું વિધાન બનાવવું તો યુ હેવ વિધાન બનાવવાનું છે શું બનાવવાનું છે વિધાન ઇનડાયરેક્ટ સ્પીચ પછી બનાવવું પેલા વિધાન બનાવવું યુ હેવ પ્લક ધ ફ્લાવર્સ યુ હેવ પ્લક ધ ફ્લાવર્સ યુ હેવ પ્લક ધ ફ્લાવર્સ આ વિધાન કર્યું હવે જો મેં મારા મિત્રને કહ્યું કે વાય હેવ યુ શા માટે તું તું એટલે કોણ તો કે માય ફ્રેન્ડ મારો મિત્ર અહીંયા જો યુ એટલે કોણ છે તો કે માય ફ્રેન્ડ જો ગુજરાતી પર ખાસ ધ્યાન આપજો હું તમને સમજો આઈ સે ટુ માય ફ્રેન્ડ મેં મારા મિત્રને કહ્યું શા માટે તું વાય હેવ યુ પ્લક્ડ ધ ફ્લાવર્સ શા માટે તું ફૂલને તોડે છે બરોબર તો અહીંયા જે છે એ તું એટલે અહીંયા માય ફ્રેન્ડ મારો મિત્ર બરોબર તો તમે સમજો છો હવે કે અહીંયા મિત્ર માટે આપણે હી જે છે એ સર્વનામ છે હી સર્વનામ છે તો અહીંયા તમે જો વાય હી વાય પછી હી હવે અહીંયા હેવ હેડ એવું ભૂતકાળ શું થાય હેડ અને પ્લક્ડ નું પ્લક્ડ હવે તમને એવો વિચાર આવે કે સર હેવ નું હેડ ને પાછું પ્લક્ડ કેમ થયું હેવેસ વત્તા વિથરી એને પૂર્ણ વર્તમાન પણ કહેવાય હેવેસ વત્તા વિથરી એને આપણે પૂર્ણ વર્તમાન પણ કહેવાય પૂર્ણ વર્તમાન કાળ નું હંમેશા પૂર્ણ ભૂતકાળ માં રૂપાંતર થાય ફરી વાત કહું છું પૂર્ણ વર્તમાન કાળ નું હંમેશા પૂર્ણ ભૂતકાળ માં રૂપાંતર થાય છે ફરી વાત પૂર્ણ વર્તમાન કાળનું હંમેશા પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર થાય છે તો પૂર્ણ વર્તમાન કાળ એટલે હેવેસ વત્તા વિથી પૂર્ણ વર્તમાન કાળ એટલે હેવેસ વત્તા વિથી તો એનું પૂર્ણ ભૂતકાળ થયો એટલે કે હેડ વત્તા વિથી તો હી હેડ પ્લક્ડ ધ ફ્લાવર્સ તો અહીંયા લીધા હવે તમે જોઈ શકો છો કે આઈ આસ્ક્ડ માય ફ્રેન્ડ વાય હી હેડ પ્લક્ડ ધ ફ્લાવર્સ આવું અહીંયા જે છે એ વાક્ય બની ગયું ફરી વાત અહીંયા સે ટુ તમે આસ્ક્ડ કર્યું છે એ નિયમ નંબર 1 છે નિયમ નંબર 2 સંયોજક તરીકે જે છે જે તે શબ્દ મૂકો અહીંયા વોટ હતું અહીંયા મેં વોટ મૂક્યું અહીંયા વાય છે અહીંયા હું વાય મૂકું છું અહીંયા હાઉ મચ હું અહીંયા હાઉ મચ હું પર અહીંયા વેર મૂકું અહીંયા હું વેર જે શબ્દ ડબલ એચ આપેલો છે એ સંયોજક તરીકે મૂકી દેવાનો છે ત્રીજું નિયમ સર્વનામનો ફેરફાર એ સર્વનામનો ફેરફાર અહીંયા થઈ ગયો છે ચોથો નિયમ વાક્યને વિધાનમાં ફેરવવું અહીંયા વાક્યને મેં વિધાનમાં ફેરવેલું છે આને નિયમ નંબર 4 કહી શકીએ આને નિયમ નંબર આપણે 4 કહી શકીએ નિયમ નંબર 5 કાળ પરિવર્તન કરવું હેવ અને વિથરી હતું તો હેડ અને વિથરી થયું એને નિયમ નંબર આપણે 5 કહી શકીએ ફરી વાર હેવ હેઝ અને વિથરી હતું એ નિયમ નંબર 5 છે કાળ પરિવર્તન કરો હેવ નું હેડ કર્યું તો એ જે છે નિયમ નંબર 5 નિયમ નંબર 6 સમય સૂચક શબ્દોમાં ફેરફાર જેમ અહીંયા નામ નું ધ્યાન દે અહીંયા એક સમય સૂચક શબ્દ નથી તો આપણે ફેરફાર કરવાનો રહેતો નથી જો અહીંયા કોઈ સમય સૂચક શબ્દ હોત બરોબર જસ્ટ ના કે જસ્ટ કે એક્સ વાય ઝેડ કોઈ પણ તો એ શબ્દનું આપણે સમય સૂચક નામ નું જેમ ધ્યાન દઈએ બે શબ્દ
સંદર્ભ પણ આપણે સમજીએ છો તો ફેરફાર કર પણ નથી એટલે છઠ્ઠો નિયમ લાગુ પડશે નહીં અને સાતમો નિયમ કે પ્રશ્નાર્થ ચિહ્નને દૂર કરો અને વિધાન વાક્યમાં ફેરવો પ્રશ્નાર્થ ચિહ્ન અહીંયા દૂર કર્યું અને વિધાનમાં ફેરવો અહીંયા વાત પૂરી તો વાક્યનો જવાબ કયો આવો બને છે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં આઈ આસ્ક માય ફ્રેન્ડ વાય હી હેડ પ્લન્ટ ધ ફ્લાવર્સ ફરીવાર I asked my friend why he had plucked the flowers. આવી રીતે જે છે એ આપણે ચોથું વાક્ય જોઈએ. અહીં આપણે ચોથા વાક્ય તરફ આગળ વધીએ છીએ. તો ચોથું વાક્ય જે છે એની ચર્ચા આપણે કરીએ. ચોથા વાક્યમાં શું કહેવા માંગે છે તો કે એમાં પણ આપણે ડબલ્યુ પ્રકારનું એક પ્રશ્નાર્થ બનાવીએ છીએ જેનાથી તમારે થોડી વધારે પ્રેક્ટિસ અને એ વાક્ય પ્રમાણે આપણે પાછા ધીમે 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 આગળ પ્રેક્ટિસ કરતા રહેશું તો ચોથું વાક્ય જે છે એની અંદર આપણે એમ કેવું હોય કે ચોથા વાક્યની અંદર એક ડબલ્યુ એચ પ્રકારનું વાક્ય હું અહીંયાથી તમને આપું છું બરોબર એક ડબલ્યુ એચ પ્રકારનું વાક્ય અહીંયાથી હું તમને આપું છું આઈ સે ટુ ચોથું વાક્ય છે આઈ સે ટુ હર આઈ સેડ ટુ હર આવું એક વાક્ય છે પ્રશ્ન વેર ડીડ યુ પુટ માય પેન વેર ડી યુ વેર ડીડ યુ પુટ માય પેન અહીંયા પ્રશ્ન છે ડબલ કોમા પૂરા છે ચોથું વાક્ય ખાસ ધ્યાન આપજો તમારા માટે એક વેર વાળું ઉદાહરણ પણ મેં આપેલું છે અહીંયા આઈ સેડ ટુ હર વેર ડીડ યુ પુટ માય પેન તો અહીંયા સૌથી પહેલા સેડ ટુ તમારે આસ્ક્ડ કરવાનું છે તો આઈ આસ્ક્ડ હર આઈ આસ્ક્ડ હર જે તે ડબલ એચ શબ્દ સંયોજક તરીકે જે તે ડબલ એચ શબ્દ સંયોજક તરીકે માનો કે અહીંયા વોટ હોય તો અહીંયા વોટ મૂકો અહીંયા વેર છે અને વેર મૂક્યું છે હવે ડીડ વાળું સાદો ભૂતકાળ એનું વિધાન વાક્ય બનાવ વિધાન વાક્ય કેવું બને તો કે સૌથી પહેલા કરતા સૌથી પહેલા કરતા પછી ડીડ નીકળી જાય અને ભૂતકાળ રૂપ થઈ જાય યુ પુટ માય પેન યુ પુટ માય પેન આવું વિધાન વાક્ય બન્યું તો હવે ખાસ ધ્યાન આપજો અહીંયા આઈ કેન મે તેણીને કહ્યું આઈ આસ્ક્ડ હર હર એટલે મે તેણીને કહ્યું વેર ડીડ યુ યુ એટલે તે અહીંયા કોણ છે હર એટલે છોકરી છે તે એટલે હર છે અહીંયા છોકરી છે જો અહીંયા હિમ હોય તો આપણે છોકરો હોય પણ અહીંયા હર છે એટલે છોકરી છે તો એના માટે હું સર્વનામ યુનું સર્વનામ જે છે એ છોકરી માટે કયું થાય સી જો અહીંયા કોઈ હી એટલે કે છોકરો હોય તો આપણે અહીંયા હી કરવું પડત મેં તેને કહ્યું વેર ડીડ યુ પુટ માય પેન તે મારી પેન ક્યાં મૂકી છે ક્યાં મૂકી હતી તેનો મતલબ એમ થયો કે અહીંયા સાંભળનાર વ્યક્તિ એ સ્ત્રી છે હર સ્ત્રી માટે આપણે સી સર્વનામ વાપરીએ છીએ જો અહીંયા કોઈ પુરુષ નું હિમ હોય તો આપણે હી સર્વનામ વાપરતા અહીંયા હર એટલે સ્ત્રી છે એટલા માટે આપણે સી સર્વનામ વાપરેલું છે તો વેર સી આટલું થઈ ગયું હવે તમે જાણો છો કે ડીડ એટલે કે સાદો ભૂતકાળ ડીડ એટલે કયો કાળ થાય તો કે સાદો ભૂતકાળ એનું પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર કરો નિયમ એવો છે કે સાદા ભૂતકાળનું હંમેશા પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર કરવું પડે નિયમ શું છે કોષ્ટકમાં મેં તમને કીધું છે કે સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળનું તો ડીડ હોય એનું આપણે હેડ કરવું પડે છે ડીડ હોય એનું આપણે હેડ કરવું પડે છે વેર સી હેડ હવે દ્વિત્રી નું રૂપ એટલે કે પુટ નું ત્રીજું રૂપ પી યુ ટી પુટ નું ત્રીજું રૂપ પુટ જ થાય છે તો વેર સી હેડ પુટ હવે માય પેન માય એટલે અહીંયા કોણ છે આઈ આપણે પોતે માય એટલે અહીંયા કોણ છે તો કે આપણે પોતે તો પોતાના માટે આપણે તમને ખબર છે કયું સર્વનામ થાય તો કે તમે જાણો છો કેવું સર્વનામ થાય છે તો કે માયનું જે છે એ આપણે માય જ રાખી શકીએ કારણ કે બોલનાર વ્યક્તિ આપણે પોતે છીએ બોલનાર વ્યક્તિ કોણ છે તો કે આપણે પોતે તો આપણે જ્યારે આપણે પોતે બોલતા હોઈએ ત્યારે આપણું સર્વનામ જે છે એમાં કોઈ જાતનો ફેરફાર નથી પરિવાર કહું છું મેં તેણીને પૂછ્યું કે તે મારી બોલને ત્યાં મૂકી છે મારી એટલે કે આપણે પોતાની મારી એટલે કે આપણી પોતાની પણ જો અહીંયા આઈના બદલે જો અહીંયા આઈના બદલે કોઈ ત્રીજો પુરુષ એકવચન નામ હોય તો અહીંયા આપણે માયનું હિઝ કરવું પડત અથવા તો હર કરવું પડત પણ અહીંયા વ્યક્તિ પોતે બોલનાર વ્યક્તિ પોતે હું એ પોતે છે એટલે સી હેડ પુટ
my pen. અહીંયા પૂર્ણ વિરામ ખાસ ધ્યાન આપજો. અહીંયા બોલનાર વ્યક્તિ જે છે એ પોતે આ એટલે પોતે છે એટલા માટે એની વિભક્તિ આપણે માય નું ભી પડી. જો અહીંયા ત્રીજો પુરુષ હોત, ત્રીજો પુરુષ છોકરો હોત તો આપણે હિસ કરત, અને ત્રીજો પુરુષ છોકરી હોત તો આપણે હર પેન એવું કરત. તો અહીંયા જો તમે ખાસ ધ્યાન આપજો આ રિપોર્ટિંગ કરવાનું આ શું કહેલું નિયમ નંબર 1 અહીંયા સંયોજક તરીકે ગરબા કર્યો નિયમ નંબર 2 અહીંયા કાળ પરિવર્તન સોરી સર્વનામ પરિવર્તન કર્યું નિયમ નંબર 3 વાક્ય જે છે એના વિધાનમાં કર્યું નિયમ નંબર 4 કાળ પરિવર્તન કર્યું એટલે કે નિયમ હેડ કર્યું એટલે કે નિયમ નંબર 5 સમય સૂચક શબ્દો અહીંયા છે નહીં એટલે એ ગરબા થશે નહીં અને પ્રસ્થાનનું વિધાનમાં કર્યું એટલે નિયમ નંબર 6 અહીંયા પૂરો. તો અહીંયા એક વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે એ વસ્તુ એ છે કે ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર આપણે જે છે એ આવી રીતે આપણે ડબલ્યુએચ પ્રકારના પ્રશ્ન વાક્યો ઇનડાયરેક્ટ સ્પીચ કરી શકીએ. આવા તમને પ્રેક્ટિસ ના બીજા ઘણા બધા વાક્યો હું મોકલવાનો છું અને ખાસ ધ્યાન રાખજો 3 માર્ક્સ નો મુદ્દો છે એની અંદર પાછા પેટા પ્રકારો છે એટલે એક પણ પ્રકાર બીજા પ્રકારની અંદર આપણે એપ્લાય ન કરી દઈએ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આટલી તમે પ્રેક્ટિસ કરજો, બાકીના વાક્યો પણ તમને પ્રેક્ટિસ માટે હવે મળવાના છે. તો મળીએ પછી ના વિડિયો લેક્ચરમાં બરોબર. તો ત્યાં સુધીમાં બધું તમે રિવિઝન અને એનું જે છે અભ્યાસ કરતા રહેજો.